પંચમહાલના શહેરાના તાળવા પાટિયા પાસેથી પોલીસે ટ્રકમાં છુપી રીતે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 5,19,120 દારૂ અને રૂપિયા 5,00,000 ટ્રક મળીને કુલ રૂપિયા 10,22,120 મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને કિનિનને પકડી પાડીને વધુ તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા. પંચમહાલના શહેરા ગોધરા હાઈવે માર્ગ ઉપર તાડવા પાટિયા પાસે પોલીસને મળેલી માહિતીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીના વર્ણનવારી આવતી ટ્રકને ઊભી રાખવાને ટ્રકમાં તપાસ કરતા પોલીસને શરૂઆતમાં દારૂ મળી ના આવ્યો હતો. જ્યારે પોલીસે એ ટ્રક ચાલકની પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપ્યો ના હતો. પોલીસે ટ્રકના કેબિનમાં ડ્રાઈવરની છીટની પાછળના ભાગમાં પતરો મારેલ હતો. તેના બોલ્ટ ખોલતા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રકમાંથી મળી આવેલ દારૂના જથ્થાનો જોતા પોલીસ પણ બે ઘડી ચોંકી ઉઠી હતી. પોલીસે ટ્રક અને દારૂના જથ્થાને પોલીસ મથક ખાતે લાવી હતી. દારૂના જથ્થા સાથે પકડી પાડેલ ટ્રકના ચાલકની પૂછપરછ કરતા તેને પોતાનું નામ રમેશભાઈ ઉર્ફે અન્નો ધુરાભાઈ કટારા રહે ડૉક્ટરના મુવાડા અંબાલી સાતરાલયની સામે તાલુકો ગોધરા, જ્યારે ક્લીનર મુકેશભાઈ ઉર્ફે લાલો જશુભાઈ કામોર રહે ભામૈયા નાયક ફર્યું તાલુકો ગોધરા હોવાનું જણાવ્યું હતું. પોલીસે પકડી પાડેલ દારૂનો જથ્થો દાહોદ જિલ્લાના કઠલા ગામના મગન વરસિંહભાઈ ડામોરે ભરીને આપેલ દારૂ ગુજરાત તાલુકાના ધોરાકુવા ગામે રહેતા રમેશ ગોરજી સંગોડે મંગાવેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 5,19,120 રૂપિયાના દારૂ સાથે 5,00,000ની ટ્રક મળીને કુલ રૂપિયા 10,22,120 મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રિતેશ દરજી, ZSTV, પંચમહાલ.